બાળકો જુઓ તો આ તમને સાનું ચિત્ર દેખાય છે અને ચિત્રમાં શું દેખાય છે કહો તો? હા, હંસ છે ને? અને બીજું શું દેખાય છે જુઓ તો? હા, કમળ. અને હંસ ક્યાં છે? પાણીમાં. તો બાળ મિત્રો, આજે આપણે આ હંસનું ચિત્ર પૂરું કરવાનું છે. જુઓ, એમાં જે તૂટક લાઈન છે ને તે બધી જોડવાની છે અને સરસ મજાના રંગ પૂરવાના છે. તો ચાલો પહેલા આપણે સ્કેચ પેનથી જે તૂટક લાઈન છે ને તે આપણે જોડીએ. જુઓ, આ રીતે એક સરખું એક જ લાઈન લેવાની છે. જુઓ, ધ્યાનથી કરજો હને. આ રીતે આપણે જે બધી તૂટક લાઈન છે તે આપણે જોડવાની છે. જુઓ, આ રીતે. આ રીતે જોડવાની છે બધી જે સરસ જે તૂટક તૂટક લાઈન આપી છે ને તે આપણે પહેલા જોડી દેવાની છે અને પછી એની અંદર સરસ મજાના રંગ કરવાના છે. તમને રંગ કરવાનું ગમે છે ને? જો આ એની આંખ પણ છે ને તે સરસ આપણે આઉટલાઈન કરી દેવાની, બરાબર? જો આ આપણી બોર્ડર થઈ ગઈ ને સરસ. હવે આપણે એમાં રંગ પૂરીશું. જુઓ, આમાં આપણે ગુલાબી રંગ પૂરીશું એટલે હું આમાં પહેલા સ્કેચ પેનનો ઉપયોગ કરીશ. જુઓ, આ જે છે ને આ પાક, એમાં હું આછી ગુલાબી રંગની સ્કેચ પેન લઈશ. જુઓ, આ રીતે. આ રીતે સ્કેચ પેનથી કરવાનું છે. તમે ગુલાબી રંગથી પણ કરી શકો. પછી શું કરવાનું છે? આ રીતે જેમ આપણે બ્લેક સ્કેચ પેનથી આઉટલાઈન કરીને એ જ રીતે આપણે અહીંયા ઘરે ગુલાબી પેનથી સ્કેચ પેનથી આઉટલાઈન કરવાની છે. જોજો જોજો મિત્રો, ધ્યાનથી કરજો. હા, આ રીતે આપણે પહેલા એની બોર્ડર કરીશું સ્કેચ પેનથી. તમે તમારી પાસે જે રંગ કલર છે ને ગુલાબી રંગનો, તમે એનાથી પણ કરી શકો, બરાબર છે? હવે એમાં હું આ જે ગુલાબી રંગ છે ને તે કરીશ એકદમ ઝાંખો ઝાંખો. હલકા હાથે આપણે આ ગુલાબી રંગ કરવાનો છે. જુઓ, એમ તો તમને ખબર છે ને હંસનો રંગ કેવો હોય? હંસ કયા રંગનો હોય કહો? હા, સફેદ રંગનું, બરાબર ને? પણ આપણે આમાં આપણે ચિત્ર છે એમાં આપણે આવો રંગ, આછો ગુલાબી છે, પછી પીળો રંગ છે, એ પણ આપણે કરી શકીએ, બરાબર ને? જો આ રીતે
કરી શકાય. બરાબર ને? થઈ ગયું ને? છે ને, સરસ લાગે છે ને? આપણે એની ચાંચ પણ ગુલાબી રંગની કરી દઈએ. બરાબર? હવે આપણે આ જે કમળનું ફૂલ છે ને તેમાં રંગ કરીશું. ચલો, કમળ આપણે આજે લાલ રંગનું બનાવીએ. તો સૌથી પહેલા આવી રીતે ઉપર થોડો ડાર્ક કલર કરીશું ને નીચે છે ને અહીંયા પણ આપણે ડાર્ક રંગ કરીશું અને અંદર વચ્ચે જે જગ્યા છે ને ત્યાં આપણે ચકો રંગ પૂરીશું. જો આ રીતે આપણે રંગ કમળમાં પૂરવાનો છે. જો આપણું કમળ તૈયાર થઈ ગયું ને, હવે એના પાનમાં આપણે પૂરતી રંગ પૂરીશું આ રીતે. જુઓ, એમાં થોડો તમે લીલો રંગ પણ પૂરી શકો આ રીતે. જુઓ, થોડો પીળો રંગ પણ કરી શકો. થઈ ગયું ને આપણું પાન તૈયાર. બરાબર છે? હવે આપણે આ જે પાણી છે ને એમાં રંગ પૂરીશું. તો મને કહો તો પાણીમાં આપણે કયો રંગ આવશે? હા હા બોલો. હા, વાદળી રંગ. બરાબર ને? તો પહેલા આપણે અહીંયા થોડો ડાર્ક રંગ પૂરીશું, પછી ચખો રંગ કરીશું. બરાબર છે? આ રીતે. અને પછી એમાં આપણે એકદમ ચખો રંગ પૂરીશું આ રીતે. છે ને? જો આપણું સરસ ચિત્ર તૈયાર થઈ ગયું ને. આ રીતે એકદમ હલકા હાથે અંદર ચખો રંગ પૂરવાનો છે આ રીતે. જો આપણું આ ચિત્ર કેટલું સરસ તૈયાર થઈ ગયું. થઈ ગયું ને? તો તમારી કેટન ચિત્રકલામાં પણ આ હંસનું ચિત્ર છે ને તે તમારા ટપકા જોડવાના છે અને સરસ મજાનો આ રીતે રંગ પૂરવાનો છે. પૂરશો ને? મજા આવશે. હા.